ખાવાનું વેચીને ખાઈએ. જો તમને ઈશ્વરે શ્રમ, વૈભવ, વિદ્યા, હોદો, બળ, યશ તથા હોશિયારી આપ્યા હોય તો તમે બહુ ભાગ્યશાળી છો. આ સમૃદ્ધિની મદદથી તમારા જીવનમાં સુખ અને આનંદ હશે. પરંતુ એ આનંદ અધૂરો, નીરસ અને ક્ષણિક હશે. જો આ સંપત્તિનો ઉપયોગ માત્ર તમારા માટે જ કરશો, આનંદને અનેક ગણો વધારવાનો રસ્તો એ છે કે તમે તમારું ખાવાનું વહેંચીને ખાઓ. ભગવાને તમને જે આપ્યું છે એમાંથી અમુક અંશ જેને જરૂર છે એવા એનાથી બમણો લાભ થશે. એ જરૂરિયાતવાળો માણસ એની ઉન્નતિના સાધનો મેળવીને જીવનમાં આગળ વધશે અને જેણે આ ત્યાગ કર્યો હશે એને આનંદ મળશે અને આધ્યાત્મિક શ્વાસ પેદા થશે અને તમારી કીર્તિ ચોમેર ફેલાશે. બંને પક્ષોને એક અભૂતપૂર્વ આનંદ થશે અને એને કારણે સંસારમાં સુખ અને આનંદ વધતા રહેશે. આનંદનો સાચો માર્ગ વસ્તુને વહેંચીને ખાવાનો છે. પોતાની સંપત્તિમાંથી બીજાને મદદ કરો. ભગવાને જેવી ઉદારતા તમારા માટે રાખી છે એવા તમે સમાજ માટે ઉદાર બનો. ભગવાનને આનંદનો ભંડાર કહેવામાં આવે છે કારણ કે ભગવાન પોતાની દિવ્ય સંપત્તિ નિસ્વાર્થ ભાવે પ્રાણીઓને આપે છે. જો તમે વેચીને ખાવાની ટેવ પાડશો તો તમે પણ સર્વોચ્ચ આનંદ અને મહામાનવનું પદ મેળવી શકો છો. અખંડ જ્યોતિ, એપ્રિલ 1943, પેજ નંબર 1.